हेलो माय डियर स्टूडेंट, दिस इज़ 11th स्टैंडर्ड गुजराती लेसन 21 विसामो। आ पोएम छे, एनो प्रकार छे उर्मी काव्य अने ए पेज 97 ऊपर छे। ध्यान आपजो, पेज 97 तमारा टेक्स्टबुक में। कवि छे वेणीभाई पुरोहित। आपणे कविनो परिचय जोईए। એમનો જન્મ 1916 અને અવસાન 1980 વેણીભાઈ પુરોહિતનો જન્મ એમના વતન ગામ સૌરાષ્ટ્રના જામ ખંભાળિયામાં થયો હતો। પોતે પત્રકાર હતા અને જીવનભર મુંબઈમાં એ વ્યવસાય સાથે સંકળાયેલા રહ્યા, એટલે બિઝનેસ સાથે। મુખ્યત્વે તેઓ કવિ હતા, વાર્તાઓ પણ લખી છે। એ વાર્તામાં અત્તરના દીવા પુસ્તક રૂપે પ્રગટ થઈ છે। સિંજારવ, દીપ્તિ તેમજ આચમન તેમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહ છે। કવિ તરીકેની સર્જકતા વિશેષ કરીને ગીતો તેમજ ભજનોમાં વધુ ખીલી ઉઠતી હોય છે। ભાવોર્મીની સરળ સહજ અભિવ્યક્તિ નાદલયુક્ત ભાષામાં એમની કાવ્ય શ્રેણીની વિશેષતા છે। કાવ્યપ્રયાગમાં તેમણે વિવિધ કવિઓની રચના કાવ્યરચનાઓના આસ્વાદ કરાવ્યા છે। એમણે અહીં આપેલ કવિતા એ છે વિસામો। આપણે જઈએ પેજ 97, વિસામો એટલે વિશ્રાંતિ, આરામ। વિસામો એટલે વિશ્રાંતિ, આરામ, રેસ્ટ। અને આપણે સિમ્પલ ગુજરાતી ભાષામાં કહીએ તો થાક ખાવો। કંઈક આપણે કામ કરીએ પછી કહીએ કે થાક ખાઈ લઉં છું, જરા વધારે ચાલીને આવ્યા હોય, દોડીને આવ્યા હોય, ઘણું કામ કરીને આવ્યા હોય ત્યારે આપણે કહીએ, ઊભા રહો ને, મને જરા થાક ખાઈ લેવા દો ને। પરંતુ અહીં કવિએ આપણને કંઈક વિશેષ સમજાવ્યું છે। ધીસ ઇઝ અ ઉર્મી કાવ્ય। આ કાવ્યમાં કવિ માનવીને એકલ પંડે, મીન્સ એકલા, વિસામો લીધા વિના, નોટ ટુ ટેક રેસ્ટ, જીવનમાં જૂજવાનું કહે છે। જૂજવું મીન્સ પ્રયત્ન કરવો। જેમ ટાગોરે કહ્યું છે એમ, શું કહ્યું છે, તારી સાથે કોઈ ના આવે તો પણ તું એકલો જજે, છે ને કવિતાએ, તમે એકલા ચાલો, એકલા ચાલો, એકલા ચાલો રે, કે કોઈ ના આવે તો પણ તું એકલો જજે, કોઈની રાહ જોવામાં તું આગળ વધવાનું રહી જઈશ। હું વિસામો લઈશ નહીં, કે હું રેસ્ટ લઈશ નહીં, આરામ કરીશ નહીં, આરામ હરામ હે, પણ બીજાને વિસામો આપજે, બીજાને આરામ આપજે, એવી ભાવના આ કાવ્યમાં કવિએ વ્યક્ત કરી છે કે બીજાના માટે તું, બીજાને સુખી કરવા માટે તેને આશ્વાસન આપવાનું કામ કરજે, બીજાને વિસામો આપજે, બીજાને વિશ્રાંતિ આપજે, એમ અહીં કવિ સમજાવે છે। પોએમ જોઈએ ચિલ્ડ્રન, કે થાકે ન થાકે છતાંય હો માનવી, ન લેજે વિસામો, ને જૂજજે એકલ બાએ હો માનવી, ન લેજે વિસામો। જેમ મેં કહ્યું તમને કે કવિ વિસામો લેવાનો નહીં, પરંતુ બીજાને વિસામો આપવાની શિખામણ આપે છે। અને એકલા જ અવિરત, સતત, કન્ટિન્યુઅસ પરિશ્રમ કરો, પરિશ્રમ એ જ પારસમણી, મહેનત, સિદ્ધિ તેને જઈવરે જે પરસેવે નહાય, કે જેમ સફળતા, સક્સેસ કોને મળે, જે પરસેવો પાડે, જે મહેનત કરે ને બીજાને સુખી કરે, તેમાં જ પોતાનું સાચું સુખ અને સંતોષ રહેલા છે, એવું કહી કવિ અહીં સમજાવે છે। થાકે ન થાકે છતાંય હો માનવી, ન લેજે વિસામો, ન જૂજજે એકલ બાએ હો માનવી, ન લેજે વિસામો, કે તું વિશ્રાંતિ લે તો નહીં, જૂજજે એટલે જિંદગીમાં આગળ પ્રયત્ન કરતો રહેજે, તારે ઉલ્લંઘવાના માર્ગ ભૂલામણા,
તારે ઉદ્ધારવાના જીવન દયામણા, એટલે તારે ક્રોસ કરવાના, ઉલ્લંઘવાના એ બધા માર્ગ ભૂલ ભૂલામણા છે, જે રસ્તા તારે પાર કરવાના છે એ બધા ભૂલ ભૂલામણા છે. તારે દયામણા ગરીબ લોકોના જીવન ઉદ્ધારવાના છે, કે ગરીબોની સ્થિતિને તારે સુધારવાની છે. હિંમતના હાર જે તું ક્યાંય હો માનવી, જીવનને પંથ, એટલે પંથ મીન્સ રસ્તો, છતાં તાપ થાક લાગશે. કે હે માનવી, તું ક્યાંય હિંમત હારતો નહીં અને જીવનના રસ્તા ઉપર ચાલતા તને તાપ લાગશે, તડકો લાગશે, થાક લાગશે. એટલે શ્રમ, પરિશ્રમ, મહેનત કરતાં કરતાં, પ્રયત્ન કરતાં કરતાં તું થાકી જશે, પરંતુ હાર માનીશ નહીં. સહેજે સંકટ એ બધાએ હો માનવી, કે બધા સંકટ તું સહન કરજે, બધી વિટંબણાઓ એટલે મુશ્કેલીઓ સહન કરીને તું આગળ વધજે હો માનવી. જાજે વટાવી તું જ આફતનો ટેકરો, આગે આગે હશે વણખેડ્યા ખેતરો. કે તારી સામે આવતી આફતો, મુશ્કેલીઓને તું પાર કરી જજે, આગળ વધી જજે, આગળ ને આગળ વણખેડ્યા ખેતરો હશે. એટલે કે ખેતરમાં જો અગર કામ કરવાનું છે તો એને ખેડેલા નહીં હશે, ખેતર ખેડે પછી એમાં અનાજ વવાય અને પછી એમાં અનાજ પાકે, તો એ મહેનત તારે કરવી પડશે ખેડ્યા વિનાના ખેતરોમાં. હે માનવી, તું તારા ખેતરોને ખંતથી ખેડજે. ખંત એટલે મહેનત, ત્યારે અંદર પાક ઉગશે એમ. લાઈક ખેડૂતો કેટલી મહેનત કરે પાક ઉગાડવા માટે. ખંતે ખેડે એ બધાએ હો માનવી, જાખા જગતમાં એકલો પ્રકાશ છે, આવે અંધાર તેને એકલો વિદારજે. કે આ નિસ્તેજ ઝાંખો એવો જગતમાં તારે એકલા જ પ્રકાશવાનો છે. લાઈક તમે પહેલાં ભણ્યા હતા ને, તું તારા દિલનો દીવો થા, કે તારે જ તારું જીવન આગળ વધારવાનું છે, તારે જ તારું જીવન, તારે જ તારું જીવન, તારે જ તારું જીવન આગળ વધારવાનું છે. અને આગળ વધારીને તારે જ અંધકારને પાર કરીને એકલો વિદારજે, એટલે કે એકલો એનો સામનો કરજે, એકલો અંધકારનો સામનો કરજે, એટલી મહેનત તારે કરવાની છે. છોને આ આયખું હણાય હો માનવી, લેજે વિસામો ન ક્યાંય હો માનવી, દેજે વિસામો. તારી હૈયા વરખડીને છાંય હો માનવી, દેજે વિસામો ન લેજે વિસામો. કે હે માનવી, તું એકલો આગળ વધજે, ભલે ને તારું આયુષ્ય નષ્ટ થઈ જાય, હણાઈ જાય, પૂરું થઈ જાય, તો પણ હે માનવી ક્યાંય વિસામો ન લેજે, થાક નહીં ખાજે, વિશ્રાંતિ નહીં લેજે, પરંતુ વિસામો દેજે, બીજાને વિશ્રામ આપજે. હો માનવી, તારા હૈયારૂપી આ વરખડી મીન્સ આ ઝાડને, હૃદયરૂપી ઝાડને છાયામાં, તારા હૃદયરૂપી ઝાડના છાયામાં તું બીજાને વિસામો આપજે, એમ કવિ અહીં સમજાવ્યું છે. આ કાવ્ય સિંજારાવમાંથી લેવામાં આવ્યો છે. એક મને અહીંયા એક ઓલું સોંગ યાદ આવે છે, રુક જાના નહીં તું કહીં હાર કે, કાંટો પે ચલ કે મિલેંગે સાય બહાર કે, ઓરાહી 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 ઓરાહી. રાહી એટલે મુસાફર. આપણે બધા આ પૃથ્વી પર એક મુસાફર જ છીએ, વટે માર્ગુ જ છીએ. તો હું ઘણાને આવું કહું કે રોકાવું નહીં, બસ આગળ ને આગળ વધતો રહેજે. ધીસ ઇઝ માય ફેવરિટ લાઇન ચિલ્ડ્રન, પ્રોત્સાહન બાળકોને આપવા માટે, પ્રેરણા આપવા માટે, જીવનની અંદર પ્રેરણા આપવા માટે. તો માય ડિયર સ્ટુડન્ટ, તમે પણ મહેનત કરજો, આગળ વધજો. આ કાવ્યની શીર્ષક એ યથાર્થ થાય છે કે કવિ એકલ પંડે વિસામો લીધા વિના અન્યને વિસામો આપવાનું કહે છે. જીવનનો પંથ સુવાળો નથી, એટલે સોફ્ટ નથી, એમાં કાંટા છે, તકલીફો છે, વિટંબણા છે, બધી ભૂલ ભૂલામણા છે, માર્ગમાં બધા અવરોધ આવશે, એને સહન કરવાના છે. ખેતરો ખેડેલા નહીં હશે, એને તારે ખેડીને પાક ઉગાડવાના છે. થાક અત્યારે લેવાનો નથી, સો નોટ ટુ ટેક રેસ્ટ. બીજાને આશ્વાસન આપવાનું છે, બીજાને મદદ કરવાની છે, એટલું તારું હૃદય તું વિશાળ રાખજે, એમ કહી કવિ સમજાવે છે. આ બધા ક્વેશ્ચન આન્સર્સ
તમે લખજો જે સ્વાધ્યાયમાં આપ્યા છે એ, અને તારી સાથે કોઈ ના આવે તો પણ તારે એકલા જ આગળ વધવાનું છે. બીજા બધા તમને માર્ગદર્શન આપશે, પરંતુ તમારે પોતે જ આગળ વધવાનું છે, કે આફતના ટેકરાઓ પાર કરીને હિંમતથી આગળ વધવાનું છે. સો દેટ ઇઝ વાય કવિ હેઝ એક્સપ્લેન વેરી નાઇસલી કે પોતે ભલે પરિશ્રમ કરીને થાકી જાય, આગળ વધે, પરંતુ બીજાને સુખ અને સંતોષ તું આપજે. અને એવું કે તારા હૃદયમાં બીજાને છાયા આપજે, તારા હૃદયરૂપી ઝાડથી બીજાને તું છાયા આપજે, વિશ્રામ આપજે, વિશ્રાંતિ આપજે. થેન્ક યુ ચિલ્ડ્રન.